નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો સેલેબ સિક્રેટ. સેલેબ સિક્રેટમાં આપણે અલગ અલગ સેલિબ્રિટીઝના સિક્રેટ જાણતા હોઈએ છીએ અને આજે મારી સાથે છે યશ સોની. જી હા, અને યશની પાસેથી આપણે ઘણી બધી સિક્રેટ જાણવી છે, ઘણી બધી વાતો પણ કરવી છે. યશ સ્વાગત છે જીએસટીવીમાં. થેન્ક યુ સો મચ. યશ, એવું સાંભળ્યું છે કે તમારા જીવનમાં અત્યારે ઘણી બધી સુપરહિટ ફિલ્મો તમે એક બાદ એક આપી રહ્યા છો. તમારા જીવનમાં એવા ઘણા ગુરુ છે કે જેનાથી તમે આમ પગથિયા ચડતા ગયા અને તમે આગળ વધતા ગયા, એવા કોણ કોણ આમ થોડા નામો? પહેલાં તો મેં બાળપણમાં શરૂઆત કરી, મેં પહેલી વર્કશોપ જોઈન કરી હતી અર્ચન ત્રિવેદી સર સાથે, અને એમના થકી હું મળ્યો નિમેશ દેસાઈ સાહેબને. અને એ પછી વાત કરું તો એટલે આ ઘડતર છે, ત્યારે મેં નિમેશ સર સાથે બહુ જ થિયેટર કર્યું, ઘણા બધા ખાસા એવા નાટકો કર્યા, ખાસો ઘડાયો મને લાગે છે ત્યારે. અને એ પછી ફિલ્મ્સમાં વાત કરું તો કૃષ્ણદેવ યાજ્ઞિક સર, જેમણે છેલ્લો દિવસ બનાવી, નાડીદોષ બનાવી, શું થયું, રાડો, આ બધી ફિલ્મો, અને આગળ અમારી આવી રહી છે ડેની જીગર, અને એ બહુ જ મેન્ટર તરીકે હંમેશા સાથે રહ્યા છે, એમની સલાહ અને ગાઈડન્સ. અને વૈશલ શાહ, આ બે નામ એવા છે કે જે અત્યારે કોઈપણ ડિસિઝનમાં આ બંને વ્યક્તિની સલાહ લીધા વગર હું આગળ પગલું ભરતો નથી. વૈશલ સરે પણ ખાસું એવું કે મારો ઓવરઓલ ગ્રોથ હું કહીશ કે એમના થકી થયો છે. એ પછી લોકોમાં પોપ્યુલારિટી હોય કે લોકો સુધી હું પહોંચ્યો છું એમના થકી. અને એ માણસ ઓવરઓલ જે કંઈ બી 3 એકા હોય કે ફક્ત મહિલાઓ માટે હોય, કે એમની જોડેથી ઘણું શીખ્યો છું. નિમેશ દેસાઈ સાથેની કોઈ યાદગાર પડે નાનકડી? નિમેશ સર સાથે બહુ જ, એટલે હું કહું છું ને કે એક્ટર તરીકેનો કદાચ મારું બંધારણ, મારું ઘડતર ત્યાં થયું છે. એમની સાથે મેં લગભગ 7-8 વર્ષ કામ કર્યું છે, અને મને એક પ્રસંગ જે યાદ છે, એમની જોડે પહેલું પ્લે હતું મારું ડાકઘર કરીને, રવીન્દ્રનાથ ટેગોરની કૃતિ હતી એ. અને ત્યારે એની પહેલાં હું ત્યારે 7મા ધોરણમાં હતો, અને એની પહેલાં મેં બાળ નાટક કરેલા, રેકોર્ડેડ પ્લેસ કરેલા, પણ આટલું મોટું નાટક અને એમાં આટલું મોટું કેરેક્ટર, અને એમાં એવું મારા માટેનો પહેલો પ્રસંગ હતો જીવનનો. તો ત્યારે એવું હતું કે થઈ શકશે, નહીં થઈ શકે, હું કરી શકીશ, નહીં કરી શકું, એ મને તો ડાઉટ્સ હતા. જતાં નિમેશ સરને પણ ક્યાંક ને ક્યાંક ડાઉટ હશે જ, જે પ્રમાણેના મારા રિહર્સલ હતા. પણ મને યાદ છે કે જ્યારે સ્ટેજ પર નાટક પતે છે, ત્યારે હું અહીંયા એક બેડ છે, આ સ્ટેજ છે, તો અહીંયા એક બેડ છે જ્યાં હું સૂઈ રહ્યો છું, અને કર્ટન પડી રહ્યો છે, અને કર્ટન પડતાની સાથે, આ કર્ટન પડી રહ્યો છે તો ઓડિયન્સને દેખાય નહીં એ રીતે, કર્ટનની સાથે સાથે નિમેશ સર ચાલતા ચાલતા આવી રહ્યા છે, અને જેવો કર્ટન બંધ થયો કે આઈને એમણે મને હગ કરી લીધું અને ભેટી પડ્યા. એટલે એમને પરફોર્મન્સ બી એટલું ગમ્યું કે પછી એમણે જે કંઈ પણ, કદાચ મારી પાસેથી એટલી એક્સપેક્ટેશન્સ નહીં રાખી હોય કે જે કંઈ પણ એ મારો એવો જીવનનો કોમ્પ્લિમેન્ટ છે કે હું ક્યારે ભૂલી નહીં શકું. એક બે સવાલ એવા કરવા માંગુ છું કે જેનું ઇન્સ્ટન્ટ આપણે જવાબ આપી શકો. એમ તમને ફિલ્મનું પ્રમોશન કે પછી જેલની સજા, તમને આમ શું, એટલે ફિલ્મનું પ્રમોશન કરીને આપણે થાકી જતા હોઈએ છે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે, તો આમ ના ના, પ્રમોશન જ હું ચૂઝ કરીશ. જેલની સજા મેં ના ભોગવી છે, ના ક્યારેય ભોગવવી છે, પણ પ્રમોશનમાં જે લોકોનો પ્રેમ મળે છે ને, ચલો થાક એક બાજુ છે, બહુ જ હેક્ટિક હોય છે, શૂટ કરતાં વધારે હેક્ટિક થઈ જતા હોય છે પ્રમોશન્સ, પણ લોકોને મળવાનો આનંદ એ પ્રમોશન સિવાય બીજે ક્યારે એ સૌભાગ્ય નથી મળતું, કે લોકોની વચ્ચે જઈને, એમની જગ્યાએ જઈને એમને મળવું અને એમની સાથે વાતો કરવી, તો યસ, પ્રમોશન. અને હવે એક બહુ સિરિયસ ક્વેશ્ચન છે, ગર્લફ્રેન્ડ છે તમારી? આ ફિલ્મમાં ગર્લફ્રેન્ડ છે મારી, એટલું અત્યારે 3 એકા માટે મીટિંગ થઈ રહી છે અમારી, તો 3 એકામાં મારી ગર્લફ્રેન્ડ છે ઈશા કંસારા. આ સવાલનો આ જવાબ હું આપી દઈ. ઓકે, આ ફિલ્મ જે આવી રહી છે 3 એકા માટે આપશું? 3 એકા એકચ્યુઅલી બહુ જ મોટી ફિલ્મ છે બધા માટે, ખાલી અમારા માટે નહીં, ગુજરાતી ઓડિયન્સ માટે પણ, કારણ કે છેલ્લો દિવસ હોય કે શું થયું હોય, એ ફિલ્મોનો એક, એ ફિલ્મ્સનો અલગ બેન્ચમાર્ક એમણે પોતે સેટ કરેલો છે. મારી મલ્હાર અને મિત્રની અમારી વાત થતી હતી કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કરતાં, અમારા બધા કરતાં મોટો સ્ટાર છે છેલ્લો દિવસ. આજે ક્યાંય પણ જઈએ તો છેલ્લો દિવસની વાત તો થતી જ હોય એમ. તો એ મેજિકલ મુમેન્ટ્સને રિલીવ કરવા અમે લઈને આવી રહ્યા છે 3 એકા, જે 25 ઓગસ્ટથી તમને થિયેટર્સમાં જોવા મળશે. યશ, થેન્ક યુ સો મચ જીએસટીવીમાં જોડાયા અને ખૂબ સારા અનુભવો આપને શેર કરીએ બધા. થેન્ક યુ સો મચ. તો આવા જ નવા સેલેબ સાથે આગળ પણ મુલાકાત કરીશું. જોતા રહેજો જીએસટીવી.